નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ગુજરાતમાં આગામી 7 દિવસ હીટવેવ, વરસાદ અને તાપમાનનો પારો વધવાની આગાહી છે. રાજ્યમાં આગામી 7 દિવસ બહાર નિકળવાનું વિચારતા હો તો થઈ જજો સાવધાન, નહીંતર આ ગરમી તમને પડી જશે ભારે. હવામાન વિભાગે ગરમીને લઈ મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા શાબ્દિક વોર શરૂ થઈ ગઈ છે. શક્તિસિંહે આક્ષેપ કર્યો, પોલીસ મતદારોને ધમકાવે છે. લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા છે. મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે. તેમણે કહ્યું કે તંત્ર ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે દબાણ કરે છે. મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆત મારી પાસે આવી છે. પોલીસ કે તંત્ર મતદાન બાબતે ધમકાવે તો તે ગુનાહિત કૃત્ય છે. મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે. શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા ગતકડા કરે છે. શક્તિસિંહને કોંગ્રેસનો જમાનો યાદ આવ્યો લાગે છે. એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે. પ્રજાની અંદર મીડિયાની સુરખીઓમાં રહેવા માટે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ આ પ્રમાણેની ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે અને પોતાના જમાનાની વાતો, પોતે કરેલા ક્રિમિનલ જે કાર્યો હોય કોંગ્રેસના, એ કોંગ્રેસના ક્રિમિનલ કાર્યો એમને યાદ આવે છે. બનાસકાંઠામાં ગેનીબેને ઝંઝાવતી પ્રચાર કર્યો, પોલીસ અને ભાજપને ગર્ભિત ચેતવણી આપી. 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ગુનું દબાવવાનું નથી. અને એમાં પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંખાઓનું રાજ્ય કાયમી રહેવાનું નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી મતદાતાઓને રીઝવવા ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના સામઢી ગામે સભાને સંબોધી તેજાબી પ્રહાર કર્યા. ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરીને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા, પોલીસને ગર્ભિત ધમકી પણ આપી હતી. ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કે જિલ્લાના અનેક નેતાઓને કામ કરતા જોયા છે, એમને હાલ જે સહકારી માળખું ચાલે છે એવું નથી ચલાવ્યું. વર્તમાન માળખામાં ભાજપના એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે. ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે, જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાકધમકી આપવાની જરૂર તમારે નથી. વધુમાં ગેનીબેને કહ્યું કે અમે ગાંધી વિચારધારાવાળા છીએ, કાયદાનું સન્માન આપીએ છીએ, તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતા વાર નહીં લાગે. અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખુલતા જ પ્રતાપ દુધાદ વિરોધીઓ પર વરસ્યા. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું, જેમાં કોંગ્રેસ અને આપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી, મહુવાના કનુ કળસરિયા, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાદ હાજર રહ્યા. જેની ઠુમ્મરે કહ્યું કે આ વખતે અમરેલીમાં પરિવર્તનનો પવન ફૂંકાશે. તો કાર્યાલયના ઉદઘાટન સાથે અમરેલી જિલ્લા પ્રમુખ વિરોધીઓ પર ખૂબ વરસ્યા. સુરતમાં દંગો કરનાર નિલેશ કુંભાણી અને રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરનાર ભૂપત ભાયાણીને આડે આટ લીધા. કુંભાણીને ખુલ્લી ચીમકી આપતા નિલેશ કુંભાણીને હું છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું કહ્યું. નિલેશ કુંભાણીને દુધાદ ગદ્દાર ગણાવ્યા. તેમણે એટલે સુધી કહી દીધું કે હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાદ રહેશે, કાં તો નિલેશ કુંભાણી રહેશે. 7 મે ગુજરાતમાં મતદાન છે તે પહેલા ગુજરાતમાં જામશે પ્રચાર યુદ્ધ. ગુજરાતમાં પ્રચારમાં ઉતરશે પીએમ મોદી અને અમિત શાહ. ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. 5 મેના રોજ સાંજે 5:25 ચૂંટણી પ્રચારના ભૂંગળા બંધ થશે. મતદાન પૂર્વેના 8 દિવસ રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર ઝંઝાવતી બનાવશે. ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠા પર પહોંચશે. ગુજરાત રાજ્યના સ્થાપના દિન 1 મે અને 2 મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રધાનમંત્રી 2 દિવસમાં 4 ઝોનમાં 6 સભાને સંબોધે તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી જૂનાગઢથી પ્રચાર પ્રવાસનો પ્રારંભ કરી શકે છે, ઉપરાંત બનાસકાંઠા અને આણંદમાં સભા ગજવી શકે છે. તો બીજા દિવસે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભરૂચમાં સભાને સંબોધી શકે છે. સાથે પ્રધાનમંત્રી વડોદરામાં રોડ શો કરી શકે છે. પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, જેમાં દરેક સભામાં 3-4 લોકસભા બેઠક આવરી લેશે.
તો આ તરફ આગામી 27, 28 અને 29 એમ 3 દિવસ માટે અમિત શાહ ગુજરાતમાં આવશે. 27મીએ દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભા યોજશે, જે બારડોલી ખાતે યોજાશે. સાથે જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન કરાઈ રહ્યું છે. આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવાનું પણ તકતો ગોઠવી રહ્યું છે. ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા લગાવી રહ્યા છે જોર. અમદાવાદના રસ્તા ઉપર નેતાઓ માગી રહ્યા છે મત. અમદાવાદ પશ્ચિમ લોકસભા ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ પ્રચાર શરૂ કર્યો. જનસંપર્ક યાત્રાના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો. જનસંપર્ક યાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું. પ્રચાર દરમિયાન દિનેશ મકવાણાએ દાવો કર્યો કે અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપ 5 લાખ મતથી વધુથી જીતી જશે. ભાજપે આપેલા લક્ષ્યાંક કરતાં વધુ મતથી જીતી જવાનો દાવો કરવામાં આવ્યો. મકવાણાએ કહ્યું કે પીએમ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા લોકો મતદાન કરશે. તો આ તરફ કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડરિયા, કેસરી દેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિ અમૃત્ય સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા. વિનોદ ચાવડાએ 10 વર્ષના સંસ્મરણો વાગોળી જંગી લીડથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો. ઉમેદવારોની સાથે મુખ્યમંત્રીએ પણ ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર શરૂ કર્યો. અમદાવાદના નિકોલમાં સભાનું આયોજન કરાયું. સભામાં સીએમ ઉપરાંત સાંસદ દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ સભાને સંબોધતા કહ્યું કે સૌથી પહેલી સીટ આપણે નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી છે. ચૂંટણી શરૂ થતા પહેલા જ ભાજપે ખાતું ખોલી એક સીટ દિલ્હી મોકલી છે. 400 પાર સીટ જીતીને પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા ભૂપેન્દ્ર પટેલે હાંકલ કરી. આખા દેશની પહેલી જીત, પહેલી જીત, એક સીટ આપણે માનમાં નરેન્દ્રભાઈ ત્યાં મોકલી દીધી. દિલ્હી સૌથી પહેલી સીટ આપણે ગુજરાતમાં પહોંચી. આપ સૌ એના સહભાગી છો કે આજે ચૂંટણી શરૂ થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલી અને એક સીટ દિલ્હી મોકલી છે. પરેશ રાણાની હીરા ઘસતા હોય એવો વિડીયો વાયરલ થયો છે. લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને જંગ જામ્યો છે, ત્યારે પ્રચાર દરમિયાન નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું કરતા હોય છે. આ વખતે પરેશ ધાનાણી પહોંચી ગયા જસદણ. પરેશ ધાનાણીનો નખો પ્રચાર આકર્ષણનું કેન્દ્ર બન્યો. જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી અને ત્યારબાદ હીરા બજારમાં હીરા ઘસવા બેસી ગયા. ધાનાણીના પ્રચારનો આગવો અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર અનોખી કવિતા અને તળપદી શૈલી માટે ખૂબ જ જાણીતા છે. કોંગ્રેસે તેમને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે હીરા ઘસવા બેઠેલા પરેશ ધાનાણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વડોદરાના વોર્ડ 10માં ભાજપના કાર્યકર્તાઓ દાદાગીરી પર ઉતર્યા, પાનની દુકાને બતાવ્યા તેવર, દુકાન બંધ કરાવી દેવાની આપી ધમકી. વડોદરામાં વોર્ડ નંબર 10ના ભાજપના 2 કાર્યકરોની દાદાગીરી સામે આવી છે. તેઓને દાદાગીરીનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં એક કાર્યકર દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપે છે. આ બંને કાર્યકરોએ પાનના સંચાલક પાસે ખુરશી માંગી હતી. દુકાનદારે ખુરશી આપી હતી, તેમ છતાં બંને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી. આ બંને કાર્યકરોના નામ બ્રિજેશ કાપડિયા અને વિક્રમ હોવાનું બહાર આવ્યું છે. આ પૈકી વિક્રમ દુકાનદારને દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપતો હોવાનું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. જોકે આ તમામ બાબતમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મુખ પ્રેક્ષક બનીને ઉભા રહ્યા હતા. આ ઘટના બાદ પાલિકાએ આ દુકાનદારને 2000નો દંડ પણ ફટકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપ કાર્યકર્તા સાથે બબાલ બાદ મહાનગરપાલિકાની દુકાન પાસેનું ગેરકાયદે દબાણ દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. રૂપાલા સામેનો વિરોધ ચરમસીમાએ છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના ધર્મ રથનું સ્વાગત કરાયું. ક્ષત્રિય સમાજના ધર્મરથનું સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્વાગત કરાયું. ધામાથી નીકળેલો ધર્મરથ ધાંગધ્રા પહોંચ્યો, જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ રથનું સ્વાગત કર્યું. ધર્મરથમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. કોંગ્રેસના આગેવાનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા. ક્ષત્રિય સમાજે શહેરના ક્લબ રોડ, રાજકમલ ચોક થઈને ગ્રીન ચોક સુધી રેલી યોજી બાદમાં સભા પણ યોજાઈ, જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી. આ ધર્મરથ 25 એપ્રિલ સુધી ગામડે ગામડે ફરશે. લોકસભાની ચૂંટણીને લઈને મતદાન અભિયાન તેજ થઈ ગયું છે. ફર્સ્ટ ટાઈમ મતદાન કરનારની સંખ્યા સવિશેષ. ગુજરાતમાં આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ. ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈપીઆઈસીની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે. મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે માત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
જેના ભાગરૂપે જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષ કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે, તો અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે. 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. બીએલઓ દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે. 22,700 કરતાં વધુ મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે. જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તારીખ 27 એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. તારીખ 25 એપ્રિલથી વિધાનસભા પેટાચૂંટણી માટે અને તારીખ 27 એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ઈવીએમના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. 28 એપ્રિલને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં 49,140 મતદાન મથકો ખાતે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવશે. 5 મે 2024ના રોજ પોલિંગ સ્ટાફના 3જા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. 22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે માત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષ કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે, તો અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે. 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. બીએલઓ દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે. 22,700 કરતાં વધુ મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે. જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તારીખ 27 એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. તારીખ 25 એપ્રિલથી વિધાનસભા પેટાચૂંટણી માટે અને તારીખ 27 એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ઈવીએમના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. 28 એપ્રિલને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં 49,140 મતદાન મથકો ખાતે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવશે. 5 મે 2024ના રોજ પોલિંગ સ્ટાફના 3જા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. 22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. ઉનાળાના પ્રારંભ સાથે વડોદરા અને ભાવનગરમાં શરૂ થઈ ગઈ પાણીની પારાયણ. મહિલાઓએ કર્યું હલ્લાબોલ. મહિલાઓના હલ્લાબોલના દ્રશ્યો છે ભાવનગરના. ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ જતા માથું ફાડી નાખે તેવી ગરમીની વચ્ચે મહિલાઓ લાલગુમ થઈ ગઈ. ભાવનગરના કુંભારવાડામાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ એકત્ર થઈ હલ્લાબોલ કર્યો. કુંભારવાડા નારી રોડ ઉપર ઉતરી રોડ બંધ કરી દેતા ટ્રાફિક જામ થઈ ગયો. રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. કુંભારવાડામાં અનેકવાર રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યા હલ ન થતા મહિલાઓ ગુસ્સે ભરાઈ હતી અને કુંભારવાડા નારી રોડને બંધ કરીને સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કર્યો. રોડ બ્લોક કરી દેતા ટ્રાફિક પોલીસને પરસેવો છૂટી ગયો હતો. અધર વડોદરામાં પાણીનો વેડફાટ થયો. વડોદરાના કારેલી બાગમાં પાણીની ટાંકી પાસે વાલ્વ લીકેજ થતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. છેલ્લા એક અઠવાડિયાથી વાલ્વ લીકેજને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. એક તરફ ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જોકે આ મામલે ઓપરેટરને સવાલ કરતા તેઓએ બચાવ મુદ્રામાં જોવા મળ્યા. અવારનવાર આ રીતે પાણીનો બગાડ થતા લોકોમાં રોષ ફેલાયેલો છે. ગીર અભયારણ્યમાં સિંહના મોત મામલે હાઈકોર્ટે કરી છે લાલ આંખ. કયો અધિકારીઓ એસી ઓફિસમાં બેસી મગજ બંધ કરી સિંહોના મોતની તપાસ કરતા લાગે છે. એશિયાની આન બાન અને શાન, ગુજરાતનું ગૌરવ સાવજના ટપોટપ મોત થઈ રહ્યા છે. આ મુદ્દે હાઈકોર્ટે લાલાક કરી છે. હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. જાન્યુઆરી મહિનામાં 3 સિંહોના રેલ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો છે. અધિકારીઓ પોતાના કામમાં પૂરતું ધ્યાન ન આપતા હોવાનું અને સિંહોના મોત મામલે સરકારી અધિકારીઓ કોઈ પગલાં ન લીધાનું કોર્ટે અવલોકન કર્યું છે. મોત મામલે તપાસ અહેવાલથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે 1 મહિનામાં 3 સિંહના મોતની ઘટના છતાંય કોઈ ગંભીરતા નથી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ભારે અસંતોષ વ્યક્ત કર્યો. કોર્ટે કહ્યું કે સિંહોના મોત દર્શાવે છે કે તંત્ર ગાઢ નિંદ્રામાં છે. એટલું જ નહીં, સિંહોના મૃત્યુ અટકાવવા માટે તંત્રએ વિવેક બુદ્ધિનો ઉપયોગ પણ કર્યો નથી. અહેવાલમાં સિંહના મોત કેમ થયા અને કયા કારણો જવાબદાર તે પણ સ્પષ્ટ નથી. સાથે સવાલ પણ કર્યા કે સમગ્ર મુદ્દે કેમ કોઈ પગલાં લીધા નહીં. હાઈકોર્ટે માર્મિક ટકોર કરતા કહ્યું કે અધિકારીઓ એર કન્ડિશનમાં ઓફિસમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વગર કામ કરતા હોય તેમ લાગે છે. રેલવે તંત્ર દ્વારા રજૂ કરાયેલ અહેવાલમાં સિંહોના મોત મુદ્દે 3 અધિકારીના નિવેદન અને 1 સિંહ ટ્રેકરને સસ્પેન્ડ કરાયાનો ઉલ્લેખ છે. આ મુદ્દે કોર્ટે કહ્યું કે નાના કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો કોઈ અર્થ નથી. પોરબંદરમાં જમીનમાંથી કંકાલ બહાર કાઢી પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ.
જમીનમાંથી કંકાલ બહાર કાઢી પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ. વર્ષો બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી. પોરબંદર જિલ્લાના રાણા વડવા ગામે વર્ષ 2017માં 38 વર્ષીય પરબત કુડિયાતર નામનો વ્યક્તિ ગુમ થયો હતો. એ વખતે ગુમ થયાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. આટલા વર્ષો બાદ આ વ્યક્તિની ભાળ નહોતી મળી, પરંતુ પોલીસને અચાનક જ એક કડી મળી. ગુમ થયેલા વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની પોલીસને બાતમી મળી. આ હત્યા આ જ ગામના રહેવાસી ભીખા સીજા ઉલવા નામના વ્યક્તિએ કરી હોવાનું સૂત્રો પાસેથી હકીકત મળી. પોલીસે હકીકતને આધારે આરોપીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા આરોપી ભીખા સીજા ઉલવાએ પોતે હત્યા કર્યાની કબૂલાત આપી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીને મૃતકની પત્ની સાથે આડા સંબંધ હોય, જેમાં મૃતક અડચણરૂપ જણાતા તેનું જ ગળું દબાવી દીધા અને હત્યા કરી દીધી. આ હત્યા બાદ મૃતદેહને ગામમાં આવેલ તળાવ નજીક ખાડો ખોદીને જમીનમાં દાટી દીધો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી. આરોપી દ્વારા જણાવવામાં આવેલ જગ્યા પર જેસીબી દ્વારા ખોદકામ કરતા મૃતક પરબત સેજા કુડિયાતરના 100 જેટલા અસ્થિઓ મળી આવી હતી. પોલીસે હાલ તો આ પુરાવાઓ ડીએનએસ રિપોર્ટ સહિતની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આડા સંબંધની આશંકાએ વલસાડમાં પતિએ પત્નીની મોતને ઘાટ ઉતારી દીધી. વલસાડ શહેરના નવીનગરી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ઘરમાંથી જ એક યુવતીના મળેલા મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો. જિજ્ઞા રાઠોડ નામની યુવતીની તેના જ પતિએ હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. વલસાડના નવીનગરી વિસ્તારમાં રહેતા અનિલ રાઠોડ તેમના પત્ની અને બે પુત્રી સાથે રહેતા હતા. તેમની એક દીકરી જિજ્ઞા રાઠોડે પાલણ ગામના વૈભવ નામના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારની સંમતિ વિના જ બંને પ્રેમ લગ્ન કરી લીધા. જોકે પ્રેમ લગ્ન બાદ યુવકના પરિવારે યુવતીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. આથી યુવક અને યુવતી બંને તેમના પિતાને ત્યાં જ રહેતા હતા. આમ ઘર જમાઈ તરીકે રહેવા આવેલા વૈભવ સાસરી પક્ષ સાથે જ રહેતો હતો. જોકે પ્રેમ લગ્નના થોડા સમય બાદ પ્રેમ લગ્ન કરનાર પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થવાની શરૂઆત થઈ. પતિને પત્નીના આડા સંબંધની આશંકા થતી હતી. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. આથી બંને વચ્ચે અંતર વધી જતા પતિ વૈભવ પોતાની પત્ની જિજ્ઞાથી પીછો છોડાવવા છૂટાછેડા લેવા માંગતો હતો, પરંતુ જિજ્ઞા તૈયાર થતી ન હતી. બોલાચાલી થઈ અને છૂટાછેડા નહીં આપતી પત્નીને પર આવેશમાં આવી પતિ વૈભવે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી કોલેજમાં સ્ટાફ નકલી હોવાની વાત વહેતી થઈ. રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી કોલેજ પર આક્ષેપ લાગ્યા હતા કે આ હોમિયોપેથી કોલેજમાં સ્ટાફ નકલી છે. આક્ષેપ લાગતાની સાથે જ હોમિયોપેથી કોલેજ વિવાદમાં આવી હતી. ત્યારે આ મામલે કોલેજ સંચાલક જનક મહેતાએ નિવેદન આપ્યું હતું કે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમની તપાસમાં ગેરરીતિ કોઈ સામે આવી નથી. પૂર્વ પ્રિન્સિપલ આર કે મિશ્રા દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આર કે મિશ્રા અરજી કરી ખોટા આરોપ લગાવે છે. અમારા શિક્ષકો લાયકાત ધરાવે છે. અમારું પરિણામ યુનિવર્સિટીમાં તપાસ કરી શકો છો. 80% સ્ટાફ ગેરલાયક હોવાની વાત ખોટી છે. ત્યારે હવે આ મામલે સત્ય શું છે તે તપાસના અંતે જ બહાર આવશે. પીએ મોટો સપાટો બોલાવ્યો. આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઈ વતી લાંચ લેતો બચેટીઓ સકંજામાં આવી ગયો. સરકારી અધિકારીઓ કામ કરવા માટે લોકો પાસે લાંચ લેતા હોવાની અનેક ફરિયાદો સામે આવે છે. ત્યારે ECB આવા લાંચી અધિકારીઓને પાઠ ભણાવવા સકંજો કસ્યો છે. સુરત ECB સુરતના ઇકોસેલ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાએ સાહેબ વતી તેના એક મળતિયાને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો. સુરતના એક વેપારી વિરુદ્ધ મુંબઈ ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ વિગતના આધારે સુરત ઇકોસેલ દ્વારા SI સાગર પ્રધાન આરોપીને પકડવા ગયા હતા. ત્યારે પોલીસે આરોપી સાથે તેના ભાગીદારને પણ ઝડપી ઓફિસમાંથી લેપટોપ, DVR કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ લઈ લીધા હતા. તમામ વસ્તુ અધિકારી ઇકોસેલની કચેરી ખાતે લાવવામાં આવી હતી. જોકે ગુનામાં સંડોવાયેલા વ્યક્તિને સુરત મુંબઈ પોલીસના હવાલે કરી દીધો હતો અને તેના ભાગીદારને છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ ઓફિસમાંથી લઈ ગયેલો તમામ મુદ્દામાલ પરત મેળવવા પોલીસ અધિકારીએ 15 લાખની લાંચ માંગી. સાગર પ્રધાને રકજક કરી 5 લાખમાં માંડવાલી કરવાનું નક્કી કર્યું, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાના બદલે સુરત ECBમાં ફરિયાદ કરતા ASI પ્રધાનનો વચેટીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો. આ કેસમાં નવો ખુલાસો થયો છે કે અધિકારીઓ હવે વહીવટ માટે પોતાના સગા સંબંધીને રાખતા થઈ ગયા છે. સાળંગપુર મંદિરના નામે આવેલા 2 કરોડને બારોબાર ચાવ કરનાર ઋષિ અરોઠેની આખરી ધરપકડ થઈ ચૂકી છે. માસૂમ દેખાતો આ વ્યક્તિ પૂર્વ રણજી ક્રિકેટર ઋષિ આરોઠે છે, જેની સામે સાળંગપુર મંદિરના કાર્યક્રમ માટે એકત્રિત થયેલ કરોડો રૂપિયાના દાનની રકમ ચાઉ કરવાનો આરોપ છે. ઋષિ આરોઠેની વડોદરા SOG પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં રોઝરી સ્કૂલ સામે આવેલ ટાવરમાં રહેતા પૂર્વ ક્રિકેટર અને કોચ તુષાર આરોઠેના ફ્લેટમાંથી SOG પોલીસે દરોડો પાડી 1.39 કરોડ રોકડ કબજે લીધા હતા, જેમાં આ રકમ તુષાર આરોઠેના પુત્ર ઋષિ આરોઠે નાસિકના HM આંગડિયામાંથી મોકલી હોવાની વિગતો પોલીસ તપાસમાં ખુલી હતી.
જેથી પોલીસે રોકડ કબજે લઈ ઋષિની પૂછપરછ કરી હતી. ઋષિની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે રાજસ્થાનના કોટામાં યોજાયેલા સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમ દરમિયાન સાળંગપુર મંદિર માટે 2 કરોડ રૂપિયાનું દાન એકત્રિત થયું હતું. જે રકમને કોટા સ્વામિનારાયણ મંદિરના સીએ દ્વારા નાસિક મંદિરમાં મોકલવા માટે ઋષિ આરોઠેને કામ સોંપ્યું હતું, પરંતુ ઋષિ આરોઠે 2 કરોડની રકમ હડપ કરી લીધી હતી. પોલીસને ઋષિ આરોઠેએ મોકલેલ 1.40 કરોડનો હિસાબ મળ્યો છે, પણ હજી 60 લાખનો હિસાબ નથી મળતો. આ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં 29.75 લાખની તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં બોલિંગના કોચિંગના નામે 5.27 લાખ પડાવી લેવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી. વિકાસની દોડમાં વીજળી કપાઈ ગઈ. રેલ લાઇન નાખવાના ચક્કરમાં અરવલ્લીના 10 ગામમાં વીજળી કાપી નાખી. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસાથી ટીંટોઈ રેલ લાઇન લંબાવવાની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે આ લાઇનના કામ દરમિયાન ખેડૂતોના ખેતરોમાં વીજ કનેક્શન કપાઈ ગયા છે. હાલ આસપાસના ગામોના ખેડૂતોએ લગભગ 100 વીઘા કરતાં વધુ જમીનમાં જુવાર, બાજરી, એરંડા અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. આ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે. હવે આ પાકને પાણીની જરૂર છે. એક તરફ ઉનાળો આકરો છે, ત્યારે વીજળીના અભાવે પાણી ન મળવાને કારણે પાક સુકાવા લાગ્યો છે, ત્યારે ખેડૂતોની મહેનત અને ખાતર બિયારણ માથે પડે એમ છે. ખેડૂતોએ સુકાતા પાકને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપીને વીજળી પૂર્વવત કરવાની માંગ કરી છે. મોટી ઇસરોલ આસપાસના 10થી વધુ ગામોના ખેડૂતોના વીજ કનેક્શન કપાઈ જતા ખેડૂતોનો ઉભો પાક પાણી વગર સુકાઈ ગયો છે. મૂંગા પશુઓને પણ તરસે મરવાનો વારો આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા સાથે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. ગિરનાર અને ભવનાથ ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન તેજ થઈ ગયું છે. પોલીસ અને મનપાએ બનાવી છે ચેકપોસ્ટ. જૂનાગઢ ઇકો સેન્સિટિવ ઝોનના ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. હાઈકોર્ટની લપડાક બાદ તંત્ર દ્વારા ભવનાથ તેમજ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા ધંધે લાગ્યું છે. ભવનાથના પ્રવેશ દ્વાર ગણાતા અશોક શિલાલેખ પાસે ચેકપોસ્ટ ઊભી કરી આવતા યાત્રિકો તેમજ પર્યટકોના વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને લઈ સાધુ સંતોમાં નારાજગી ઊભી થતા નવો વિવાદ સર્જાયો છે. ભવનાથ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં આવે છે. હાલ હાઈકોર્ટના આદેશ બાદ મનપા, વહીવટીતંત્ર, વન વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને અહીં આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈ લેવામાં આવે છે. ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત પર પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ, જીવજંતુ, પ્રાણી પક્ષીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેવા હેતુથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે. રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ કરાયો. અમદાવાદના ઈકા એરેના ટ્રાન્સ સ્ટેડિયામમાં 1-12 મે દરમિયાન જીએસએલ ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 6 ટીમ ભાગ લેશે. દેશભરમાંથી 10 રાજ્યના ફૂટબોલ ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, વડોદરા વોરિયર્સ, સુરત સ્ટ્રાઇકર્સ સહિતની ટીમ જીએસએલમાં ભાગ લેશે. ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જીએસએલના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર છે. ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 12 મે યોજાશે. જીએસએલમાં વિજેતા ટીમને રૂપિયા 11 લાખનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનરઅપ રહેનારી ટીમને રૂપિયા 5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને જુદી જુદી 8 કેટેગરીમાં રૂપિયા 25,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર ઓફ ધ મેચને 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટિસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂપિયા 1,500-2,000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે. ત્યારે જીએસએલ ટ્રોફીનું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીના હસ્તે અનાવરણ કરાયું. ટ્રોફીના અનાવરણ કાર્યક્રમમાં ફૂટબોલ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા. જીએસએલથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ અને એક્સપોઝર મળવાનો પરિમલ નથવાણીએ આશાવાદ વ્યક્ત કર્યો. ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોડરેસરને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે. કારણ કે દર વખતે આપણે જોઈએ કે વેસ્ટ બેંગાલ હોય, કેરેલા હોય, એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે, પણ ગુજરાતનું નામ હજી આવતું નથી. બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે, પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે. એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું. અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય
બાર ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે. લોકસભાની ચૂંટણી નજીક આવતા શાબ્દિક વોર શરૂ થઈ ગઈ છે. શક્તિસિંહ આક્ષેપ કર્યો, પોલીસ મતદારોને ધમકાવે છે. લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા છે. મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે. તેમણે કહ્યું કે તંત્ર ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે દબાણ કરે છે. મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆત મારી પાસે આવી છે. પોલીસ કે તંત્ર મતદાન બાબતે ધમકાવે તો તે ગુનાહિત કૃત્ય છે. મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવા શક્તિસિંહ અપીલ કરી છે. શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા ગતકડા કરે છે. શક્તિસિંહને કોંગ્રેસનો જમાનો યાદ આવ્યો લાગે છે. એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે. પ્રજાની અંદર મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ આ પ્રમાણેની ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે અને પોતાના જમાનાની વાતો, પોતે કરેલા ક્રિમિનલ જે કાર્યો હોય કોંગ્રેસના, એ કોંગ્રેસના ક્રિમિનલ કાર્યો એમને યાદ આવે છે. બનાસકાંઠામાં ગેનીબેને ઝંઝાવતી પ્રચાર કર્યો, પોલીસ અને ભાજપને ગર્ભિત ચેતવણી આપી. 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દબાણું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંખાઓનું રાજી કાયમી રહેવાનું નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી મતદાતાઓને રીઝવવા ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના સામઢી ગામે સભાને સંબોધી તેજાબી પ્રહાર કર્યા. ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરીને પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા. પોલીસને ગર્ભિત ધમકી પણ આપી હતી. ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કે જિલ્લાના અનેક નેતાઓને કામ કરતા જોયા છે. એમને હાલ જે સહકારી માળખું ચાલે છે એવું નથી ચલાવ્યું. વર્તમાન માળખામાં ભાજપના એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે. ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે. જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાકધમકી આપવાની જરૂર તમારે નથી. વધુમાં ગેનીબેને કહ્યું કે અમે ગાંધી વિચારધારાવાળા છીએ, કાયદાનું સન્માન આપીએ છીએ, તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતા વાર નહીં લાગે. અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખુલતા જ પ્રતાપ દુધાદ વિરોધીઓ પર વરસ્યા. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું, જેમાં કોંગ્રેસ અને આપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી, મહુવાના કનુ કળસરિયા, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાદ હાજર રહ્યા. જેની ઠુમ્મરે કહ્યું કે આ વખતે અમરેલીમાં પરિવર્તનનો પવન ફૂંકાશે. તો કાર્યાલયના ઉદઘાટન સાથે અમરેલી જિલ્લા પ્રમુખ વિરોધીઓ પર ખૂબ વરસ્યા. સુરતમાં દંગો કરનાર નિલેશ કુંભાણી અને રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરનાર ભૂપત ભાયાણીને આડે આટ લીધા. કુંભાણીને ખુલ્લી ચીમકી આપતા નિલેશ કુંભાણીને હું છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું કહ્યું. નિલેશ કુંભાણીને દુધાદ ગદ્દાર ગણાવ્યા. તેમણે એટલે સુધી કહી દીધું કે હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાદ રહેશે કાં તો નિલેશ કુંભાણી રહેશે. 7 મે ગુજરાતમાં મતદાન છે તે પહેલા ગુજરાતમાં જામશે પ્રચાર યુદ્ધ. ગુજરાતમાં પ્રચારમાં ઉતરશે પીએમ મોદી અને અમિત શાહ. ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. 5 મેના રોજ સાંજે 5:25 ચૂંટણી પ્રચારના ભૂંગળા બંધ થશે. મતદાન પૂર્વેના 8 દિવસ રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર ઝંઝાવતી બનાવાશે. ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠા પર પહોંચશે. ગુજરાત રાજ્યના સ્થાપના દિન 1 મે અને 2 મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રધાનમંત્રી 2 દિવસમાં 4 ઝોનમાં 6 સભાને સંબોધે તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી જૂનાગઢથી પ્રચાર પ્રવાસનો પ્રારંભ કરી શકે છે. ઉપરાંત બનાસકાંઠા અને આણંદમાં સભા ગજવી શકે છે. તો બીજા દિવસે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભરૂચમાં સભાને સંબોધી શકે છે. સાથે પ્રધાનમંત્રી વડોદરામાં રોડ શો કરી શકે છે. પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, જેમાં દરેક સભામાં 3-4 લોકસભા બેઠક આવરી લેશે. તો આ તરફ આગામી 27, 28 અને 29 એમ 3 દિવસ માટે અમિત શાહ ગુજરાતમાં આવશે. 27મી દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભા યોજશે, જે બારડોલી ખાતે યોજાશે. સાથે જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન કરાઈ રહ્યું છે. આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવાનો પણ તકતો ગોઠવી રહ્યું છે. ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા લગાવી રહ્યા છે જોર.
અમદાવાદના રસ્તા ઉપર નેતાઓ માગી રહ્યા છે મત. અમદાવાદ પશ્ચિમ લોકસભા ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ પ્રચાર શરૂ કર્યો. જનસંપર્ક યાત્રાના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો. જનસંપર્ક યાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું. પ્રચાર દરમિયાન દિનેશ મકવાણાએ દાવો કર્યો કે અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપ 5 લાખ મતથી વધુથી જીતી જશે. ભાજપે આપેલા લક્ષ્યાંક કરતા વધુ મતથી જીતી જવાનો દાવો કરવામાં આવ્યો. મકવાણાએ કહ્યું કે પીએમ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા લોકો મતદાન કરશે. તો આ તરફ કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું ઉદઘાટન કર્યું. કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડરિયા, કેસરી દેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિ અમૃત્ય સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા. વિનોદ ચાવડાએ 10 વર્ષના સંસ્મરણો વાગોળી જંગી લીડથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો. ઉમેદવારોની સાથે મુખ્યમંત્રીએ પણ ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર શરૂ કર્યો. અમદાવાદના નિકોલમાં સભાનું આયોજન કરાયું. સભામાં સીએમ ઉપરાંત સાંસદ દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ સભાને સંબોધતા કહ્યું કે સૌથી પહેલી સીટ આપણે નરેન્દ્રભાઈને ત્યાં મોકલી દીધી છે. ચૂંટણી શરૂ થતા પહેલા જ ભાજપે ખાતું ખોલી એક સીટ દિલ્હી મોકલી છે. 400 પાર સીટ જીતીને પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા ભૂપેન્દ્ર પટેલે હાંકલ કરી. આપ સૌ એના સહભાગી છો કે આજે ચૂંટણી શરૂ થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલી અને એક સીટ દિલ્હી મોકલી છે.